રાંદેર વિસ્તારમાં રોડ પર ક્રિકેટ રમતા યુવકોને પોલીસે ફટકાર્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે અંગે રાંદેર પોલીસના પીઆઈએ જણાવ્યું હતું કે સ્થાનિક રહીશોએ કંટ્રોલમાં ફોન કરીને યુવકોના ન્યુસન્સ અંગે ફરિયાદ કરી હતી, જેના આધારે પોલીસે કાર્યવાહી કરીને બેટ સ્ટમ્પ સાથે યુવકોને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. રાંદેરમાં ગત 1 એપ્રિલની રાત્રે લગભગ 12:30 વાગ્યાની આસપાસ અમુક યુવકો રસ્તા પર ક્રિકેટ રમતા હતા. આ દરમિયાન પોલીસની જીપ આવી હતી અને યુવકોને ફટકારીને તેમના બેટ લઈ લીધા હતા. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો હતો, જો કે આ અંગે રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ આરએમ સરોડાએ જણાવ્યું હતું કે સ્થાનિક રહીશોએ કંટ્રોલમાં ફોન કરીને યુવકો ક્રિકેટ રમવાની સાથે ચીચીયારી કરી ન્યુસન્સ ફેલાતા હોવાની ફરિયાદ મળી હતી, જેથી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પીઆઈ સરોડેએ જણાવ્યું હતું કે બેટ અને સ્ટમ્પની સાથે અમુક યુવકોને પણ પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના માતા પિતા પણ પોલીસ સ્ટેશન આવી ગયા હતા અને બાળકો અભ્યાસ કરતા હોવાથી તેમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ફરિયાદ ન કરવા તથા ફરીથી આ યુવકો આ પ્રકારનું ન્યુસન્સ નહીં ફેલાવે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. સુરતમાં ક્રિકેટને લઈને ઘણીવાર સામાન્ય ઝઘડામાંથી હત્યા સુધીની ઘટનાઓ બની ચૂકી છે, ત્યારે અડધી રાત્રે રસ્તા પર ક્રિકેટ રમતા યુવકો પર પોલીસે કરેલી કાર્યવાહીને સોશિયલ મીડિયામાં લોકોએ બિરદાવી હતી અને આ પ્રકારના ન્યુસન્સ પર પોલીસ આકરા પગલાં લે તે જરૂરી અને ઇચ્છનીય હોય તેવી કોમેન્ટ પણ વહેતી થયેલી જોવા મળી હતી.